જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી બહાર રવિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ કર્યું ફાયરિંગ, કોઈ જાનહાનિ નહીં. દિલ્હીમાં ચાર દિવસમાં આ ત્રીજી ઘટના. ચૂંટણી પંચે ડીસીપી સાઉથ ઇસ્ટ ચિન્મય બિસ્વાલની કરી ટ્રાન્સફર. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ સીએ એનઆરસી મુદ્દે સંસદમાં થયો ભારે હોબાળો. રાજ્યસભાની કાર્યવાહી ફરી બે વાગ્યા સુધી કરાઈ હતી સ્થગિત. વિપક્ષે લોકસભામાં અનુરાગ ઠાકુરને બોલતા અટકાવ્યા. ગોલી મારના બંધ કરો, દેશ કો તોડના બંધ કરોના થયા સૂત્રોચ્ચાર. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે રોડ શો કર્યો. કાર્યકરોને સૂત્રોચ્ચાર કર્યો કે અચ્છે બીતે પાંચ સાલ. ગૃહમંત્રી અમિત શાહે મહાજન સંપર્ક અભિયાનની કરી શરૂઆત. અમિત શાહે ઘેર ઘેર જઈને પેમ્પલેટ્સ વહેંચ્યા. અમિત શાહે કહ્યું કેજરીવાલ સરકારે વાયદા પૂરા નથી કર્યા, દાવા પોકળ સાબિત થયા. બંગાળ સરકારે રવિવારે કોરોના વાયરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી. દરેક લોકો 23 જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઇટમાં આવ્યા હતા જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથેના ભેદભાવ પર સુપ્રીમ કોર્ટના 9 જજની ખંડપીઠ વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ કરશે. ધાર્મિક આસ્થા અને મૌલિક અધિકારો સાથે જોડાયેલા 7 મુદ્દાઓ પર કરશે સુનાવણી. કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો. બંગાળમાં 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરાઈ. ચીનમાં અત્યાર સુધી 361 થયા છે મોત. ભારતે ચીનના નાગરિકોને ત્યાંથી આવતા વિદેશીઓના ઈ વિઝા સસ્પેન્ડ કર્યા. ચીનમાં કુલ 12,000થી વધારે લોકોનું ઇન્ફેક્શન થયું હોવાનો થયો છે ખુલાસો. ભાજપ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની લડતને ડ્રામા ગણાવી કહ્યું સ્વતંત્રતાનો સંપૂર્ણ સંઘર્ષ જ બનાવટી હતો, તેને અંગ્રેજ સામ્રાજ્યનું સમર્થન મળેલું, આ કોઈ અસલ લડાઈ ન હતી, તે માત્ર દેખાવા પૂરતો સંઘર્ષ હતો. શેર બજારમાં શરૂઆતના ઘટાડા બાદ હાલ સેન્સેક્સ 128 અંક વધી 39,993 પર, જ્યારે નિફ્ટી 79 અંક વધી 11,740 પર. એશિયન પેઇન્ટ્સ નેસ્લેના શેર વધ્યા. આઈટીસી અને હીરો મોટોકોપ્સમાં નુકસાન. આગામી 5 દિવસ બાદ ફરી કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી. 15-17 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતમાં માવઠાની પણ શક્યતા. ભરૂચ શહેરના લિંક રોડ પર ટેન્કરની ટક્કરે 2 વિદ્યાર્થીઓના મોત બાદ પણ સ્પીડ બ્રેકર નહીં બનાવવામાં આવતા વિફરેલા સ્થાનિક રહીશોએ કર્યો હતો ચક્કાજામ. આંદોલનના કારણે તંત્રએ સ્પીડ બ્રેકર બનાવવાની કરી શરૂઆત. આત્મીય ગ્રીન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ, જ્યાં કુદરતના સાનિધ્યમાં ભાર વગરનું ભણતર અને ગમ્મત સાથેનું જ્ઞાન પીરસી વિદ્યાર્થીઓને દરેક સુવિધા માટે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી સાથે 1-9 સ્ટાન્ડર્ડના એડમિશન ચાલુ થઈ ગયા છે, જ્યાં બાળકને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જેવી કે યોગા, મ્યુઝિક, સ્કેટિંગ સાથે પોષણયુક્ત આહાર તેમજ આધુનિક લેબોરેટરી, ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે છે. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવી નિશ્ચિંત બનો. આત્મીય ગ્રીન સ્કૂલ સીબીએસઈ, ઝાડેશ્વર, ભરૂચ. મોબાઈલ 9714994545, 9714994544. આત્મીય ગ્રીન સ્કૂલ. વિશ્વભરમાં પ્રચલિત એવી કેલિગ્રાફીના માસ્ટર ટ્રેનર હવે ભરૂચમાં. જી હા, દેવ્યાની લુહારુકા દ્વારા જ્યારે તેમની પેન ચાલે છે ત્યારે કાગળ ઉપર અક્ષરો જાણે કે મરોડ લેતા હોય તેવું લાગે છે. આ કળા કોઈ પણ શીખી શકે છે અને પોતાનો પાર્ટ ટાઈમ બિઝનેસ પણ કરી શકે છે. સાથે આપના શુભપ્રસંગોની કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, સર્ટિફિકેટ, આઈ કાર્ડ પણ કેલિગ્રાફીની કળા દ્વારા નજીવા ચાર્જમાં લખી આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્વના એવા વિદ્યાર્થીઓના અક્ષરો ગેરંટી સાથે 22 દિવસના કોર્સમાં સુધારી આપવામાં આવશે. તો સંપર્ક કરો દેવ્યાની લુહારુકા, કેલિગ્રાફી આર્ટિસ્ટ એન્ડ હેન્ડરાઇટિંગ ટીચર. મોબાઈલ 9879541958. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર નિષ્ણાત ડોક્ટર શિવાની સોની દ્વારા પેઢાના રોગો, પાયોરિયા અને ઇમ્પ્લાન્ટની સારવાર. From no teeth to fixed teeth in 72 hours. Implant ની મદદથી ફિક્સ દાંત, ચોક ટૂથ, પાયોરિયા, વાંકાશુકા દાંત તેમજ બાળકોના દાંતની સારવાર સાથે સોની મેટર્નિટી અને સર્જિકલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, સ્ત્રી રોગ ઓપરેશન તેમજ વ્યંધત્વ નિવારણ કેન્દ્ર. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. મોબાઈલ 9106730589, 9925133.
3990 કચ્છના અંજાર તાલુકાના ખેડવાઈ જંગ્યા રોડ ઉપર સાઇટ આપવાની બાબતે થયો ગોળીબાર. ચાર શખ્સોએ કાર ચાલકને માર મારી હવામાં ગોળીબાર કરતા દોડધામ. ભરૂચના મુલટ એક્સ પ્લાઝા ખાતે ટ્રાફિક જામ. નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર. ટ્રાફિક જામ રોકવા માટે ફાસ્ટેગ અમલમાં મૂકવામાં આવ્યું હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત. ઇટલીના વેનિસમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધના બોમ્બનો નાશ કરવામાં આવ્યો. 3500 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા. થાઇલેન્ડે બનાવી કોરોના વાયરસની દવા. 48 કલાકમાં જ દર્દી સાજો થયો હોવાનો કર્યો દાવો. વુહાનમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓએ કહ્યું, અમારી સરકારે અમને મરવા માટે છોડી દીધા, ભારત પાસેથી કંઈક તો શીખો. એમેઝોનના સીઈઓ જેફ બેજોસની ગર્લફ્રેન્ડના ભાઈએ બેજોસ સામે માનહાનીનો કેસ કર્યો. બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સાન્ચેઝના ભાઈ માઇકલ પર બેજોસની અંગત તસવીરો લીક કરવાનો લગાવ્યો આરોપ. ટાઈગર શ્રોફ સ્ટારર બાકી 3 પોસ્ટર થયું રિલીઝ. ટ્રેલર 6 ફેબ્રુઆરીએ થશે લોન્ચ. ઋષિ કપૂર દિલ્હીમાં તેમની અપકમિંગ ફિલ્મ શર્માજી નમકીનનું શૂટિંગ કરી રહ્યા હતા. દરમિયાન તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા. તેમણે જણાવ્યું, મને ઇન્ફેક્શન લાગ્યું છે અને તેની જે સારવાર ચાલી રહી છે ચિંતાનો કોઈ વિષય નથી. ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ ડોમેસ્ટિક વાયલન્સ અને મેરિટલ રેપ પર આધારિત. સંજય કપૂર અને દિવ્યા દત્ત લીડ રોલમાં. હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ નમસ્તે રોમ જાવેદ અખ્તર સાથે 13 વર્ષ બાદ ફરી કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ તે ટૂંક જ સમયમાં કરાશે શરૂ. બાફ્ટા 2020 એવોર્ડ્સમાં જોકર માટે વોકિન ફિનિક્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. 1917 માટે સામ મેન્ડિસને બેસ્ટ ડિરેક્ટરનો મળ્યો એવોર્ડ. કપૂર પરિવારમાં અરમાન જૈનના લગ્નની તૈયારીઓ શરૂ. પ્રી વેડિંગ ફંક્શનમાં કિયારા અડવાણી સહિતના સેલેબ્સ હાજર. પંજાબી ફિલ્મ ફ્રેન્ડશીપથી ક્રિકેટર હરભજન સિંહ ફિલ્મોમાં ડેબ્યુ કરશે, મુખ્ય ભૂમિકા ભજવશે. બુમરાહ ઇન્ટરનેશનલ T20માં સૌથી વધુ 7 મેડન ઓવર નાખી. ટોપ 5માં હરભજન સિંહ પણ સામેલ. ઓસ્ટ્રેલિયા ઓપનમાં જોકોવિચ 8મી વખત ચેમ્પિયન બન્યા. 17મી વખત ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. થિયેમને 5 સેટના મુકાબલામાં હરાવ્યો.